अच्छा है घर से तो इधर ही अच्छा है। हम तो घर पे काम नहीं सीखता हूँ, इधर तो काम सीखता हूँ, इधर आराम काम है, खेती काम नहीं होता है हमारा। घर की याद नहीं आती ना? नहीं आता है, क्या याद करके, घर के रह नहीं सीखता, काम नहीं सीखता है तो क्या याद करेंगे भाई। सही बात है, घर काम कर नहीं सकते, काम कर नहीं सीखता, रह भी नहीं सीखता है तो क्या याद करेंगे। सही बात है। कहाँ के हो? अच्छा बिहार से। बिहार कैसा लग रहा है यहाँ पे? ठीक है, सही है, सब सही है, मजा आता है। દર ગુરુવારે અમે ભજન માં જઈએ, જુદા જુદા ભજન ગૌરાવે, ત્યાંથી પછી મંદિરે પ્રાર્થના થાય, ત્યાં જઈએ, એટલે રહેવાનું બહુ સરસ છે। તો આપતાની સાથે જય શ્રી કૃષ્ણ। રાજકોટ ના છો તમે? કેટલા ટાઈમ થયા? 10 વર્ષ થઈ। તમારું નામ શું? ઉષા। સાહેબ અમારું પ્રતિ મહિના પૈસા વાપરવા માટે આપે, આસપાસ 300 રૂપિયા, અને મારે ખાવા પીવાનું, નાસ્તો પાણી બધું જ વ્યવસ્થિત આવી જાય। સરસ 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 તમે આ કેમ ના કામ કરો છો? નમસ્કાર મિત્રો, હિંમતનગર શામળાજી હાઈવે પર આવેલો નાનકડા ગામ જેવો આશ્રમ 1000 થી પણ વધુ લોકો, તરછોડેલા, ઘર વિહોણા, માનસિક કે શારીરિક વિકલાંગ, જરૂરિયાતમંદ લોકોનું ઘર બન્યું છે। ગાંધીવાદી વિચારધારણા ધરાવતા સુરેશભાઈ પોતાનું જીવન સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટની સ્થાપના કરી પોતાનું સમગ્ર જીવન સેવામાં સમર્પિત કરી દીધું છે। અહીંયા તમામ લોકોને ફ્રીમાં જમવા, રહેવા અને ચિકિત્સાની સેવા પૂરી પાડવામાં આવે છે। આ બધું પરમેશ્વરની અપાર કૃપાને કારણે થયું છે। અત્યારે જેનું નથી કોઈ અનુસહ્યો, બ્લાઇન્ડ, એચઆઈવી, ફિઝિકલી હેન્ડિકેપ, વહુએ સાસુને કાઢી મૂક્યા હોય, એવા બધા લોકોને અહીંયા રાખવામાં આવ્યા છે। 26 જૂનથી સંસ્થા શરૂ થયેલી, આજે હમણાં વેકેશન છે, 17મી વેકેશન શરૂ થઈ હતી, ત્યારે સંખ્યા લગભગ 1050 છે। બધા છે ને નજીકના આદિવાસી વિસ્તારના ગરીબ બાળકો, એમને આપણે રાખીએ છીએ, એમને કોઈ રોગ નથી, પણ એમને મફત સારી રીતે ભણી શકે, સારા સંસ્કાર મળે। આ એક નવું ઊભું કરેલું ગામ છે, ઇલેક્શન બૂથ પણ અહીંયા છે અને સ્મશાન પણ અહીંયા છે। 1-8 ધોરણ સુધીની સરકારી સ્કૂલ અંદર 1050 માણસો છે, એ ઉપરાંત વસુ કઈ જેવી દૂધ ના આપે એવી 35 ગાયો રાખી છે, એ પણ અહીંયા છે। છેલ્લા 2-1 વર્ષથી માનસિક બીમાર સ્કિઝોફ્રેનિયાવાળા હોય, એમને પણ અહીંયા રાખીને સારવાર કરવાનું છે। આ સંસ્થા નેશનલ હાઈવે પર છે, એટલે એને કારણે ઘણા લાભ અમને મળે છે। અહીંયા 200 માણસ બેસી છે, તેઓ એસી હોલ છે, એટલે એમાં ઘણી આયુર્વેદ કોલેજો, નર્સિંગ કોલેજ, મેડિકલ કોલેજ, એ લોકો રેફરન્સી શીખવા માટે અહીં આવતા હોય છે ત્યારે હોલનો ઉપયોગ થાય। નર્સિંગ કોલેજવાળા તો 4-4 અઠવાડિયા 6-6 અઠવાડિયા રોજ 3-4 કલાક માનસિક બીમારી અને સ્કિઝોફ્રેનિયા શીખવા માટે આ નેશનલ હાઈવે છે, એટલે યાત્રીઓ માટે અમે યાત્રી નિવાસ બનાવેલો છે। ઘણા લોકો પોતાની બસમાં સામાન વામાન બધું લઈને જતા હોય છે, એમને જગ્યા જોઈએ, આપણે જગ્યા આપીએ છીએ, રાત્રે લોકો રાત રહેવું હોય તો સુઈ જાય, અથવા કામ પૂરું થાય એટલે જતા રહે,
બિલકુલ કોઈ ફ્રી બિલકુલ ફ્રી અને જે ઓલની વાત કરીએ ઓલમાં મીટિંગ બીટિંગ કરવી હોય તો થાય સારા પર્પઝ માટે સારા પર્પઝ માટે મીટિંગ થાય અને જરૂર પડે તો બહુ સારો હેતુ છે તો એ લોકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ અમે કરીએ છીએ આરોગ્ય વિભાગમાં બહુ સરસ મજાના સેક્રેટરી ડૉક્ટર જયંતિબેનભાઈ હતા જે ઘણા વર્ષો પહેલાં સાબરકાંઠામાં ડીડીઓ હતા એ જયંતિબેનભાઈ આરોગ્ય સચિવ હતા આખા ગુજરાતની આરોગ્યની વર્ષમાં 10-12 મીટિંગ અહીંયા થઈ એટલે એવું બધું અહીંયા થયા છે નજીકના ગામો માટે અમે પાર્કિંગ સ્ટેન્ડ બનાવ્યા 1-8 ઝોન સુધીની સરકારી સ્કૂલના અંદર છે 9-12 રાયગઢ 1-2 કિલોમીટર દૂર છે સરકારે એક દાતા આપ્યા છે એમને એક બસ આપી છે એટલે આપણી બસમાં રોજ ત્યાં આવી જાવ કરે મિત્રો આ સંસ્થા નેશનલ હાઈવે પર છે હિંમતનગર અને શામળાજીની વચ્ચે નેશનલ હાઈવે ઉપર છે 24x7 સાથે દિવસ સંસ્થા ખુલ્લી હોય છે જ્યારે પણ તમારામાંથી કોઈને જોવા આવવા મળતા હોય ત્યારે અહીંયા આવી શકો છો અહીંયા આવીને જોશો મંદબુદ્ધિવાળા કેટલાક તો મલ્ટિપલ હેન્ડિકેપ છે જેને ખાવાનું ઠેકાણું નથી લેપ્રોસી મટી ગયેલા લોકો આપણે પૈસા આપીએ એ લોકોને ખવડાવે નવડાવે ધવડાવે એવું બધું કામ એ લોકો પણ કરતા હોય એટલે એવા લગભગ 150 લોકોને આપણે કામ આપ્યું છે અહીંયા પગાર આપીએ છીએ ગુજરાત બહારથી પણ લેપ્રોસી મટી ગયેલા લોકોમાંથી કેટલાકને પગમાં અસર થાય તેને માટે 2-4 મહિના દાખલ થઈને સારવાર લેવી પડે છે એટલે એવા બધા પણ અહીંયા લોકો આવતા રહે અને આ સંસ્થાની ઘણી બધી નોખા પ્રકારની વાતો છે અહીંયા જે લોકો કામ નથી કરી શકતા અથવા બહારથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય છે એમને ખાવાનું કપડાં સારવાર સાબુ બધું તો મળે છે પણ એ ઉપરાંત અમે દર મહિને 250 રૂપિયા રોકડા આપીએ છીએ એમાં બીજું કંઈ ખાવાનું બંધ થઈ જે કંઈ તારે કરવું હોય અને આ મિની ઇન્ડિયા છે મિની ઇન્ડિયા આજે પણ આખા ભારતમાંથી લોકો અહીંયા આવે છે ખ્રિસ્તી લોકો પણ છે મુસલમાન લોકો પણ આઈ હોપ મિત્રો તમને આ યોગ ટ્રસ્ટનો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને હા આવા અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો મળીએ નવા એક વિડીયો